मॉर्निंग ऑल ऑफ यू। आज आप भणीशु गुजराती चेप्टर नंबर 5 जेनु नाम छे सर्दीना प्रतापे। तो एमना लेखक छे ज्योतिन्द्र दवे। तो ए ज्योतिन्द्र दवे विषे आपणे टूंकमां परिचय मेळवीशुं। बाळ दोस्तो, सर्दीना प्रतापे ए हास्य उपजावती वार्ताना लेखक छे ज्योतिन्द्र दवे। तेमनो जन्म 21 ऑक्टोबर 1901 માં ગુજરાત રાજ્યમાં આવેલા સુરત જિલ્લામાં થયો હતો। તેમનો મૃત્યુ 11 સપ્ટેમ્બર 1980 માં થયો હતો। લેખક શ્રી જ્યોતિન્દ્ર દવે છે એ હાસ્ય તરંગ, પાણના બીડા, રેતીની રોટલી વગેરે જેવી હાસ્ય ઉપજાવતી વાર્તાઓ લખી છે, જેના કારણે એમને રણજીતરામ સુવર્ણચંદ્રક અને નર્મદ ચંદ્રક જેવા પુરસ્કારો એટલે કે એવોર્ડો મળ્યા છે। તો આ થયું જ્યોતિન્દ્ર દવેનો ટૂંકમાં પરિચય। તો આપણે પાઠની સમજ મેળવતા પહેલા થોડુંક આપણે અહીંયા જોઈ લઈએ। આ હાસ્ય વાર્તા છે, એ હાસ્ય વાર્તામાં એકને બોલવામાં અને બીજાને સાંભળવામાં તકલીફ હોય તેવી બે વ્યક્તિઓ ભેગી થઈ જાય છે। તો તેમની વચ્ચેની વાતચીત છે એ કાકા કહેતા કથરોટ જેવી થઈ જાય છે। અહીં સર્દીના કારણે આવી તકલીફ વાળા બે સજ્જનો એટલે બે માણસો વચ્ચેનો જે સંવાદ, જે વાતચીત છે એ આપ્યો છે, એટલે કે આપી છે, જે હાસ્ય પ્રેરક છે, એટલે એમાંથી આપણને હાસ્ય એટલે કે હસવું આવે એવી વાત છે। હવે આ આખી હાસ્ય વાર્તા છે, હવે અહીંયા વાત બે જણાની છે, બે સજ્જનો વચ્ચેની। એક છે અહીંયા લેખક જ્યોતિન્દ્ર દવે વિશેની, અને બીજો કે સામેવાળા વ્યક્તિને, એક જાણીતો વ્યક્તિ છે એને, સજ્જનને એ મળવા જાય છે એની તકલીફ। તો આપણે કહીએ કે જ્યોતિન્દ્ર દવેને એનો કંઠ છે એ સરદી થઈ છે એટલે બેસી ગયો છે, એટલે એને બોલવામાં તકલીફ છે। જ્યારે બીજો જે જાણીતો સજ્જન છે એને કાનમાં એટલે એના કાન છે એ અશક્ત થઈ ગયા છે, તે ઓછું સાંભળી શકે છે। હવે એ એક બોલવામાં અને બીજાને સાંભળવામાં એ બે વચ્ચે જે વાતચીત થાય છે એનો સંવાદ અહીંયા આપણને હાસ્ય દ્વારા આપણે અહીંયા પાઠ આગળ સમજીશું। તો પાઠની શરૂઆત કરીએ। મારે એક વખત એક જાણીતા સજ્જનને અમુક કામને અંગે મળવા જવાનું હતું। હવે અહીંયા વાત છે, અહીંયા જ્યોતિન્દ્ર દવે એવું કહે છે કે મને એક વખત એક જાણીતો સજ્જન છે એને અમુક કામને માટે મળવા જવાનું થાય છે। હવે એ સદગૃહસ્થ એટલે કે સજ્જન છે એની બીજી બધી ઇન્દ્રિયો કરતા કાન કંઈક ઓછું કાર્ય કરે છે, એટલે કાન દ્વારા એ સાંભળી નથી શકતો। આપણે કહીએ કે ઇન્દ્રિયો કઈ છે, કાન, નાક, ગળું, એ આપણી શરીરની ઇન્દ્રિયો છે, એમાં કાન છે એ સામેવાળા સજ્જન નું કંઈક ઓછું કાર્ય કરે છે, કાન દ્વારા સંભળાતું નથી। એ વાતની મને છે એ ખબર નહોતી, એવું કોણ કે છે? લેખક જ્યોતિન્દ્ર દવે કે છે, તે દિવસે હવામાં શરદી હતી, એટલે હવા લાગતી હતી અને શરદી હતી, ઘડે પડવાની ટેવ બીજા બધા કરતા શરદીને વધારે હોય છે। આપણે કહીએ ને કે શરદી થાય તો આખું ગળું બેસી જાય, એટલે એ ઘડે પડવાની ટેવ છે એ બીજા બધા કરતા શરદીમાં વધારે થાય છે। શરદી થાય તો આપણું ગળું છે એ શરદીમાં બેસી જાય છે, એ જાણીતું છે, આપણે સૌ જાણીએ છીએ, અને તેમાંય મારા કંઠ એટલે કે મારો અવાજ, આપણો કંઠ છે એ શરદીને અસલથી પક્ષપાત એટલે તરફદારી છે, એટલે તે દિવસે ઘડામાં શરદી ને મગજમાં ગરમી હતી, ને મારો કંઠ છે એ બેસી ગયો હતો અને મારું મગજ છે એ તપી ગયું હતું, એવી મારી કંઈક સ્થિતિ હતી। હવે હું એ સદગૃહસ્થને, સજ્જનને મળવા ગયો ત્યારે મારો અવાજ છે એ ઠેઠ ઊંડો ઉતરી ગયો હતો, એટલે કાંઈ બોલી શકતો નહોતો, બોલી શકું તો સામેવાળો વ્યક્તિ કોઈ સમજી શકે નહીં, એવો કંઠ છે એ મારો ઊંડે ઉતરી ગયો હતો, અને શરદીને લીધે એમના કાન છે એ વધારે અશક્ત બન્યા હતા। હવે અમારી વચ્ચે જો સંવાદ એટલે વાતચીત થઈ તે મને પૂરેપૂરી યાદ નથી, પણ કંઈક નીચે પ્રમાણે હતો,
એટલે કે એ વાતચીત અમારા બંને વચ્ચે થઈ, પણ આ આવી રીતે હતી વાતચીત. મને આવકાર આપતા આપતા એ સદગૃહસ્થ બોલ્યા, હવે આપણે જઈએ કોઈકના ઘરે મહેમાન થઈને તો આપણને માનપાન મળે, આવકાર મળે. એવી રીતે આ લેખક છે જ્યોતિન્દ્ર દવે એ પહેલા જાણીતા સજ્જનને ત્યાં એટલે સદગૃહસ્થને ત્યાં જાય છે, ઘરે જાય છે, તો એ છે એ આને આવકાર આપીને બોલાવે છે અને કે છે, ઓહો આજ કઈ આ તરફ, કેમ તબિયત તો સારી છે ને, તમારી તબિયત બરાબર છે ને, આપનું જરા કામ હતું, તબિયત મજામાં છે, એવું કોણ કે છે? જ્યોતિન્દ્ર દવે કે છે. કોને કે છે? સજ્જનને કે છે કે તમારું થોડું કામ હતું, તબિયત તો મારી મજામાં છે, જરા શરદી થઈ છે, બાકી બીજી રીતે તો કુશળ છું, એટલે મને થોડીક શરદી થઈ છે, બાકી બીજી રીતે કુશળ છું એટલે બરાબર છું, એવું કોને કે છે? સજ્જનને કે છે. કોણ કે છે? જ્યોતિન્દ્ર દવે કે છે. હવે બાળકો સાંભળજો, તમે કેવું હસવું આવે, મને શરદી થઈ છે એમ તમને કોણે કહ્યું? કોણ કે છે એવું? જયારે એ લેખક પૂછે, જયારે એ પૂછતા હતા કે તેમ કેમ તબિયત તો સારી છે ને, ત્યારે લેખક શું કીધું હતું કે તબિયત તો સારી છે પણ થોડીક શરદી થઈ છે. પણ એ સજ્જન છે એ શું માને છે? સાંભળો, જાણે એને કઈક કે છે કે મને શરદી થઈ છે એમ તમને કોણે કહ્યું? હવે આ સજ્જન કે છે પેલા લેખકને, એ તો જરા નહીં જેવા સડેખમ અને ઉધરસ થયા છે મને જોવા આવવાની, એટલે કે અહીં સુધી આવવાની તસ્દી એટલે તકલીફ લેવા જેવું કઈ જ નથી. એવું કોણ કે છે? સજ્જન. કોને કે છે? જ્યોતિન્દ્ર દવેને. હવે એ બધું ઊંધું સમજે છે. મને લાગ્યું કે એમના સમજવામાં કંઈક ભૂલ થઈ છે. કોને લાગે છે? લેખકને એવું લાગે છે કે આ સજ્જન છે એ સમજી શકતો નથી, એને સમજવામાં કંઈક મિસ્ટેક થઈ લાગી હશે, ભૂલ થઈ લાગી હશે, પણ તે સુધારવાનો પ્રયત્ન ન કરતા મેં કહ્યું, મેં એનો એ સુધારવાનો પ્રયત્ન ન કર્યો, પણ મેં ડાયરેક્ટ એમ કહ્યું કે કેમ છો, દવા બવા તો કરો છો ને? હવે એ એમ કે છે કે તમે કેમ છો, દવા બવા કરો છો ને? હા, અહીંની હવા જરા એવી છે ખરી. હવે જયારે એ જ્યોતિન્દ્ર દવે પૂછે છે પેલા સજ્જનને, દવા બવા કરો છો, કઈ ઉલટું સમજે છે. શું સમજે છે? કે હા, અહીંની હવા તો સરસ છે, પણ હવાફેર માટે જવાનું હજી મેં ક્યાંય નક્કી કર્યું નથી. એ તો ઠીક, પણ ચા બા લેશો ને? જો શું કે છે કે હવાફેર કરવા માટે મેં વિચાર્યું નથી, પણ એવું તો લેખક કહેતા નથી. એ તો એમ જ પૂછે છે કે તમારી તબિયત કેમ છે ને, દવા બવા કરો છો, તો એ તો ઊંધું સમજે છે અને એમ વિચારે છે કે એમ પૂછે છે કે હવાના બારામાં પૂછે છે. પણ એ એમ કે છે કે હવા જરા એવી છે, પણ હવા માટે ક્યાંય જવાનું હજી વિચાર્યું નથી, એવું સજ્જન કે છે. અને સજ્જન એવું કે છે પેલા લેખકને, તો ઠીક, પણ ચા બા લેશો ને? હવે અહીંયા લેખક કે છે કે ચાની તો બનતા સુધી હું ના નથી કહેતો, ને શરદીમાં તો બહુ ઠીક પડશે. એમ કે છે કે ચાની હું બનતા સુધી ના નથી કહેતો અને શરદીમાં બહુ ઠીક પડે. શું? ચા. બનતા સુધી તમે ચા નથી પીતા તે તો ઘણું સારું. જો સમજતો નથી, કારણ કે એ સમજવામાં મિસ્ટેક છે, કારણ કે એના કાન છે એ અશક્ત છે શરદીના કારણે, હવાના કારણે. હવે એ શું કે છે? જયારે એ લેખક કે છે કે ચા ની બનતા સુધી ના નથી કરતો, એમ શરદી થઈ છે તો ચા તો બરાબર પડશે, પણ એ કાન થી સાંભળવામાં થોડીક તકલીફ છે એને, સજ્જનને. એટલે એ શું કે છે? જો કે બનતા સુધી તમે ચા નથી પીતા એ તો ઘણું સારું, પણ ચા શરદી કરે એમ તમને કોણે કહ્યું? એવું કોણ કે છે? સજ્જન કે છે. કોને? લેખકને. વારું એટલે સારું કોફી લેશો? એ સમજ્યા કે ચાનું ચા છે એને નથી જોઈતી એમ, તો ઈ પૂછે છે કે ચા નથી જોઈતી તો ચા શરદી કરે એમ તમને કોણે કીધું છે કે ચા શરદી કરે? ચલો ઠીક છે, તો કોફી લેશો? લેખક કે છે કે કોફીનો પણ અત્યારે વાંધો નથી. કોફીનો ડોક્ટર વાંધો લે છે? કોણ એવું કે છે? સજ્જન કે છે. તો ઠીક, ત્યારે કોકો લેશો? જો કોકો એક પ્રકારનું પીણું કહેવાય, એટલે કોકો સૌ તમે જાણો છો, કોકા કોલા ને એ બધું હોય ને, એ
મોઢેથી બોલીશ તો ચા અને કોફીના પેટે કોકો પણ ગુમાવીશ એમ લાગવાથી મેં ડોકા વડે હા કહી. જો મોઢેથી બોલીશ તો એ સમજતા નથી, કારણ કે કાનેના કામ કરતા નથી. હવે ચાએ ગુમાવી, કોફીએ ગુમાવી ને હવે મારા પેઠે એટલે કોકો એ મને નહીં મળે એમ કરીને તે ડોકા વડે, એટલે આપણે કહીએ ને કે ડોકું હલાવે છે એટલે હા પાડે છે, એ આખરે છે અમારે માટે કોકો મુકાયો. એટલે સામેવાળો સજ્જન સમજી ગયો જયારે ડોકા વડે હા પાડી ત્યારે. આ ઘર તમને ફાવે છે કે નહીં મેં પૂછ્યું. હવે કોણ પૂછે છે? લેખક પૂછે છે. કોને? સજ્જનને. તેઓ બોલી ઉઠ્યા, વર. હવે એ લેખક છે એ કે છે કે પેલા સજ્જનને કે તમને ઘર આ ફાવે છે? તો એના કાન કામ કરતા નથી તો એ શું સમજે છે? સજ્જન ઈ એમ સમજે છે કે વર, સુલોચના પોતાની છોકરી છે, એમની પુત્રી છે, એના માટે વર હજી શોધ્યો નથી. હવે એ ઘરનું પૂછે છે ને સમજે શું છે? વર સમજે છે. કોના માટે? પોતાની પુત્રી સુલોચના માટે. હજી તો મારી સુલોચના નાની છે, સી ઉતાવળ છે, કઈ ઉતાવળ છે નહીં. આ પ્રમાણે દવાના બદલે હવા અને ઘરને બદલે વર સાંભળનાર સાથે જે પણ વાત કરવા આવ્યો હતો તે વાણી દ્વારા, એટલે કે મોઢામાંથી બોલી આપણે બોલીએ ને એના દ્વારા કરવી અશક્ય છે એમ મને લાગ્યું. કોને લાગે છે? લેખકને લાગે છે. તેથી પત્ર લખી અને એ વાત એમને જણાવી એવો મેં નિશ્ચય કર્યો, એટલે નિર્ણય કર્યો. થોડી ઘણી આડી અવળી વાત અલબત્ત એટલે કે જોકે ઉપર પ્રમાણે જ કરીને મેં આખરે એટલે છેલ્લે કહ્યું કે હવે રજા લઉં છું. જો હવે લેખક શું કરે છે કે એ તો સમજતો નથી, સાંભળતો નથી. હવે એ એમ કે છે કે જો હું મારા મોઢેથી બોલીશ તો એ વળી નહીં સમજે, એટલે શું કરે છે એ પત્રમાં લખે છે બધી વાત અને પછી એ એના પાસેથી રજા લઈને જાય છે. ત્યારે શું કે છે સજ્જન? અરે મારા મહેરબાન, આમ શું બોલો છો? તમે આવ્યા તેમાં મને સજા થઈ? ના, જરાય સજા ન થઈ, ઉલટું મને આનંદ થયો, એવું સજ્જન કે છે પેલા લેખકને. આપણી વાત સાંભળનારા અને સાંભળે તોય સમજનારા બહુ ઓછા મળે. ડોકું હલાવી અને મૂંગા એટલે કઈ બોલ્યા વગર એમની રજા લઈ અને પેલા લેખક છે જ્યોતિન્દ્ર દવે એ ચાલતા થયા. આ પાઠ છે એ રેતીની રોટલી માંથી લેવામાં આવ્યો છે. અહીંયા ચેપ્ટર આખું પૂરું થાય છે સરદીના પ્રતાપે. થેન્ક યુ.